આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા કક્ષાનો ગણતંત્ર દિવસ પરવડ ખાતે યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પરવડ ગામે આજે 71મો પ્રજાસત્તાક દિવસ તાલુકા કક્ષાનો યોજવામાં આવ્યો હતો, જેમાં વિજયનગર તાલુકામાં મામલતદાર શ્રી પીજી ચૌહાણ હસ્તકે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવેલ, જેમાં સરપંચ શ્રી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ₹5,00,000 ચેકનું વિતરણ માનનીય મામલતદાર સાહેબ તથા તાલુકા અધિકારી ગણ સરપંચશ્રીનું સન્માન શ્રીમતી સલ્લાબેન મહેન્દ્રભાઈ નિનમાને પીએમ આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે પર્વતના સરપંચને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, જેઓનું સાલથી સ્વાગત તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, અને આદર્શ શિક્ષકશ્રીનું સન્માન રણજીતસિંહ એન ઓજાદ મસોતા બેના 100% નામાંકન અને સ્થાયીકરણ અંતર્ગત રાજ્યકક્ષાએ સાબરકાંઠા જિલ્લામાંથી પસંદગી થઈ અને રાજ્યકક્ષાએથી શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવેલ છે, જેઓનું સાલથી સ્વાગત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યું અને અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લલિત ડામોર, ZSTV, વિજયનગર. નવી કેરવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ, અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.